વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. હોળીનો તહેવાર જે રીતે આજે છે ત્યારે એસટી સ્ટેન્ડો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ધૂળેટીને લઈને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વતન જવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે ઈચ્છી રહ્યા છે ત્યારે અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર ભારે ભીડ લોકોની જોવા મળી છે. હોળીના તહેવારની ઉજવણી માટે લોકો પોતાના વતન જતા હોય છે ત્યારે એસટીની બસોમાં પણ વધારો કરાયો છે. કોરોના કાળ બાદ લોકોમાં તહેવારને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધૂળેટીને લઈને ગણતરીના જ હવે કલાકો બાકી છે ત્યારે લોકો પોતાના વતન જવા માંગે છે, જેના કારણે આ ભીડ આપ જોઈ શકો છો. એસટી પરની અમદાવાદનું ગીતા મંદિરનું એસટી બસ સ્ટેશનની ઉપર આ ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ પ્રકારે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં નહોતી આવી, જેના કારણે આ વર્ષે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. હોળી ધૂળેટીના તહેવારને લઈ અને લોકો મોટાભાગે પોતાના વતનમાં જવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે આ વર્ષે પણ લોકોની ભીડ એસટીમાં જોવા મળી છે. તો બીજી તરફ એસટી બસમાં પણ વધારો કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા. હોળીના તહેવારની ઉજવણી માટે લોકો પોતાના વતન જતા હોય છે. કોરોના કાળ બાદ લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધૂળેટીને લઈને ગણતરીના કલાકો બાકી છે ત્યારે લોકો પોતાના વતનમાં હોળી ધૂળેટી મનાવવા માટે જવાનું પસંદ કરતા હોય છે. અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે. હોળીનો તહેવાર કરવા માટે લોકો વતન જતા હોય છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા એસટી સ્ટેન્ડથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે હવે હોળી ધૂળેટીને ગણતરીના જ કલાકો બાકી છે અને બીજી તરફ લોકો ધૂળેટી મનાવવા માટે મોટાભાગે પોતાના વતન જતા હોય છે ત્યારે ભારે ભીડ એસટી પર જોવા મળી છે, કેવો માહોલ વિશાલ? શિવાંગની, જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે હોળી ધૂળેટીનો જે તહેવાર છે એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી તમામ તહેવારો ફિક્કા પડી ગયા હતા, પણ હવે જે રીતે કોરોના ઓછો થયો છે, કેસો ઘટી ગયા છે અને સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે તમામ લોકોની અંદર તહેવારોને લઈને એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો રંગબેરંગી કલરનો તહેવાર એટલે હોળીનો તહેવાર, તેની ઉજવણી કરવા માટે અમદાવાદના એસટી બસ સ્ટોપ પર જે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે તે ભીડ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોતાના વતનમાં જઈ અને હોળીના તહેવારની ઉજવણી કરવા માટેની છે. તમામ લોકો પોતાના સામાન અને પરિવાર સાથે આજે ગામડે જઈ રહ્યા છે અને ત્યાં પોતાના હોળીના તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક તરફ જ્યાં કોરોના ઓછો થયો છે ત્યારે તમામ લોકોની અંદર એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે છેલ્લા બે વર્ષથી કોઈ તહેવારની ઉજવણી નથી થઈ ત્યારે આ વખતના જે તહેવારોની ઉજવણી છે તેને લઈને એક ખાસ લોકોની અંદર જોમ જોવા મળી રહ્યો છે કે તે લોકો તહેવારની ઉજવણી કરશે. કેટલાક લોકો આપણી સાથે એ છે, તેમને પૂછવાની કોશિશ કરી કે હોળીના તહેવારને લઈને તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, જે રીતે હોળીનો તહેવાર છે, લોકો અલગ અલગ પોતાના ગામડે જઈ રહ્યા છે હોળીની ઉજવણી, કોરોના ઓછો થયો છે, કેટલો ઉત્સાહ છે? આપ ક્યાં જઈ રહ્યા છો? હું તો મારા પોતાના ઘરે જઉં છું અત્યારે, બહાર ફરીને આવ્યો છું અત્યારે. આ બે વર્ષથી કોરોના હતો, હવે તહેવાર આવ્યો છે હોળીનો, કેવી ઉજવણી કરશો? ડબલ ઉજવણી હોય, ડબલ ઉત્સાહ છે, કેમકે બે વર્ષથી કાંઈ સાવ શાંતિથી બધું પતી ગયું, હવે બધું ઓપન થઈ ગયું છે એટલે ઉત્સાહ ત્રણ ગણો થઈ ગયો. આપ શું કહેશો? જે રીતે હોળીનો તહેવાર છે, અત્યાર સુધી તો બે વર્ષથી ઉજવવા નહીં મળ્યો, પણ અત્યારે ધામે ધૂમે ઉજવશું હોળીનો તહેવાર, હોળી ધૂળેટી. અને અમારા જે વૈષ્ણવ સમાજ છે એમાં ડોલોત્સવનો જે થાય છે એ આ વર્ષે થવાનો છે. હા હા, બે વર્ષ હવેલીમાં, એટલે એમાં પણ મજા આવે છે રમવાની ત્યાં. તો જોયું શિવાંગની કે જે રીતે અત્યારે હાલમાં હોળીના તહેવારને લઈને તમામ લોકો પોતપોતાના વતન પોતાના ઘરે જઈને હોળીના તહેવારની ઉજવણી કરવા માટે જોવા મળી રહ્યા છે. આ જોઈ રહ્યા છો કે એક મોટી કતાર લાગી છે કે ગુજરાતભરના ખૂણે ખૂણે જવા માટે હોળીના તહેવારની ઉજવણી કરવા માટે. જે અમદાવાદની અંદર ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર જોઈ રહ્યા છો કે ભારે ભીડ જોવા મળી રહી છે, લોકોની અંદર અનેરો ઉત્સાહ તહેવારને લઈને રંગોનો તહેવાર એટલે કે હોળી ધૂળેટીનો તહેવાર, આ તહેવારની ઉજવણી કરવા માટે લોકો અત્યારથી જ પૂર્વ તૈયારી કરી અને પોતાના વતન જઈ રહ્યા છે. આજે હોળી છે અને ત્યારબાદ આવતીકાલે ધૂળેટી છે, ત્યારે ધૂળેટીનો તહેવાર લગભગ આ બે વર્ષ પછી રંગે ચંગે મનાવવામાં આવશે.
તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એક તરફ કોરોના છે, કોરોના ઓછો થઈ ગયો છે, એટલે કે કોરોના હવે નાબૂદ થવાની તૈયારીમાં છે, ત્યાં બીજી તરફ સરકાર દ્વારા પણ તમામ છૂટો આપી દેવામાં આવી છે અને કર્ફ્યુ છે તે પણ હટાવી લેવામાં આવ્યો છે. ત્યારે હોળીનો આ તહેવાર બે વર્ષ બાદ ફરી એકવાર લોકો યાદગાર બનાવે તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. અને તેને લઈને જ અમદાવાદની અંદરથી એસટી સ્ટેન્ડ પરથી સંખ્યાબંધ લોકો પોતાના વતન જવા માટે અત્યારે હાલમાં ટોળે વળ્યા છે. ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે. લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટે ઇચ્છી રહ્યા છે, જેના કારણે એસટી સ્ટેન્ડ પર આટલી ભીડ જોવા મળી છે. બે વર્ષ બાદ લોકોમાં આ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. હોળી ધૂળેટીનો તહેવાર જે રીતે છે ત્યારે લોકો પોતાના વતન જવા માટે ઇચ્છી રહ્યા છે.